સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો બાઇક રેલી યોજી જનસંપર્ક કાર્યક્રમ પણ યોજાયો જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો બાઇક રેલી યોજીને જનસંપર્ક કાર્યક્રમ પણ યોજાયો જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે તો સાબરકાંઠા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી સંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે તો ભાજપ કાર્યકરો ભાજપ આગેવાનો આનંદની લહેર જોવા મળી છે. તો પ્રાંતિજ 3 રસ્તા ખાતે જિલ્લા આવેલ અનંત વિલાસ શોપિંગ સેન્ટર ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલના હસ્તે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો પ્રાંતિજ 3 રસ્તાથી ભાંખરિયા બસ સ્ટેન્ડ અને બજાર ચોકથી પંખીઘર સુધી જનસંપર્ક બાઇક રેલી ઉજવવામાં આવી હતી તો બજાર સહિત વિસ્તારમાં ઠેર ઠેર વેપારીઓ તથા સમર્થકો શુભેચ્છકો દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડને હોલાર પહેરાવી શ્રીફળ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ 2019 સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડ, સાબર ડેરીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ સાહેબ પ્રમુખ વિજયભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, નૃપાશભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટરો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યાલયને વિધિવત ખુલ્લું મૂકીને જનસંપર્ક બાઇક રેલી યોજાઈ હતી જેમાં જનતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભાજપની કામગીરી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. કારુસી રાઠોડ, મિતેશ શાહ સાથે સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.